तो मित्रों हूँ ध्रुवांग बैंकર આપડિયા જીસીઆરટીની સામાજિક વિજ્ઞાનની અને તેમાં જ ઇતિહાસની સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો હવે આપણે આપણી સ્ટોરી પર આગળ વધીએ છીએ. હવે આ વાર્તામાં જૈન અનુશ્રુતિ મુજબ યાદવકુળના સમુદ્ર વિજયના પુત્ર નેમિકુમાર ઉર્ફે અરિષ્ટ નેમીનો વિવાહ રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે થયા હતા. આ એ જ ઉગ્રસેન છે જે શ્રીકૃષ્ણ ભગવાનના મામા કંસના પિતા હતા, એટલે સગામાં એના નાના થયા. તો એમના નાના એમની પુત્રી કોણ હતી? ઉગ્રસેનની રાજીમતી. અને એમના લગ્ન નેમિનાથ સાથે થયા હતા. નેમિકુમાર વૈરાગ્ય પામી પાછા ફર્યા અને રૈવતક પર્વત પર જઈને દીક્ષા લીધી. રૈવતક એટલે હાલનું ગિરનાર. હાલની તારીખમાં પણ ત્યાં તેમનું દેરાસર જોવા મળે છે. ત્યાર પછી ઉજ્જયંત અર્થાત ગિરનાર પર જઈને તપસ્યા કરીને તેમને કૈવલ્ય પ્રાપ્તિ થઈ હતી. ત્યાર પછી નેમિનાથ 22મા તીર્થંકર તરીકે ખ્યાતિ પામ્યા હતા. અને એક જૈન અનુસ્મૃતિ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનના તે માસા થતા હતા. રાજીમતી કે જે ઉગ્રસેનના પુત્રી હતા, શ્રીકૃષ્ણ ભગવાનના માસી થતા હતા જૈન અનુસ્મૃતિ પ્રમાણે, તેમને પણ ત્યાં દીક્ષા લીધી હતી. હવે મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ તથા ભાગવત મુજબ વસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ યાદવોના અગ્રણી હતા. અને તમને જણાવ્યું એ પ્રમાણે બલરામ શ્રીકૃષ્ણના મોટા ભાઈ હતા. તો શ્રીકૃષ્ણના પત્નીનું નામ હતું રૂકમણી. તો સાહેબ, રૂકમણીનો ઉલ્લેખ કેમ અહીંયા તમે કરવા માગો છો? તેમના થકી તેમનો એક પુત્ર હતો પદ્યુમન. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાન અને રૂકમણી વિવાહ માટે એક અગત્યનો મેળો છે, અને તે મેળો છે માધવરાયનો મેળો. તો આ માધવરાયનો મેળો એ પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં ભરાય છે. આ મેળો ચૈત્ર સુદ નોમથી 5 દિવસ સુધી ચાલે છે. આ લોકમેળા સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે, અને તેની જ ભવ્ય ઉજવણી માટે આ મેળો ભરાય છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રી દ્વારકાધીશ દેવી રૂકમણીની વિનંતીથી સ્વયં પધારીને તેમનું અપહરણ કરે છે. એ અહીંના મંદિરમાં એમની સાથે પરણ્યા હતા તેવી માન્યતા છે. આ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષે અહીંયા મેળો ભરવામાં આવે છે. 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજીના લગ્ન અંગેના ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વગેરે વિધિ પ્રસંગો વિધિવત રીતે પૂરી ધૂમધામથી ઉજવાય છે. અને ઘણા લોકોનું જનમેદની આ મેળામાં ઉમટી પડે છે. અને એક બીજો જીપીએસસીમાં માધવપુર માટેનો એક પૂછાયેલો છે આઈએમપી પ્રશ્ન, એ બી તમે નોટ ડાઉન કરી શકો છો કે અહીંથી જ રેટીમાં દટાયેલું સૂર્ય મંદિર મળી આવ્યું હતું. તો વાત ચાલે છે પોરબંદરની. તો પોરબંદરને કેમનું ભૂલી શકાય? તો પોરબંદર એટલે ગાંધીજીની જન્મભૂમિ, અને સુદામાની નામ પરથી તેને સુદામા નગરી પણ કહેવામાં આવે છે. અને અહીં જ સુદામાનું મંદિર આવેલું છે. તો એક બીજો આઈએમપી પ્રશ્ન બને છે કે સુદામાનું મંદિર ક્યાં જોવા લાયક છે? તો પોરબંદર ખાતે આવેલું છે. અને ગાંધીજીનું જન્મસ્થળ એટલે કે કીર્તિ મંદિર પણ પોરબંદર ખાતે આવેલું છે. અહીં મિયાણી એક સમયનું સમૃદ્ધ બંદર હતું. અને અહીં જ હર્ષદ માતાનું મંદિર બહુ જ પ્રખ્યાત મંદિર છે. કોયલા ડુંગર પર હર્ષિત ભવાનીનું મંદિર આવેલું છે. તો અહીં કંઈક શ્રીકૃષ્ણ ભગવાનની કથા સંકળાયેલી છે. લોકો એવું માને છે કે આ હર્ષદ માતા એ જ શ્રીકૃષ્ણ ભગવાનના કુળદેવી હતા. તો જ્યારે રાક્ષસો જ્યારે લોકોને ત્યાં ખૂબ પરેશાન કરતા હતા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અંબા માતાની આરાધના કરી હતી. અને અંબા માતા ખુશ થઈને, હર્ષદ થઈને ત્યાં પ્રગટ થયા અને રાક્ષસોનું હરણ કર્યું હતું. તો શ્રીકૃષ્ણ ભગવાનને ત્યાંના લોકોએ ત્યાં હર્ષદ માતાનું મંદિર એ કોયલા ડુંગર પર બનાવ્યું હતું. તો ત્યાંથી જ લોકોની એવી માન્યતા છે કે હર્ષિત ભવાની હર્ષદ માતા મંદિર શ્રીકૃષ્ણ ભગવાને બંધાવેલું છે. અને
તે કૃષ્ણ ભગવાનના કુળદેવી હશે. તો મિયાણી એ ઘણી એકવાર દિવાયસોમ પ્રશ્ન પૂછાયેલો હતો કે હિન્દુ મુસ્લિમનું એક મિલન સ્થાન કે એક સમૃદ્ધ સ્થાન કહ્યું હતું, તો કે મિયાણી છે. બીજું કે આ સ્થળમાં કોની કોની કથા સાથે જોડાયેલું છે, તો રાજા ભોજ અને શેઠ જગડુશાની કથાની સાથે આ સંકળાયેલું છે. તો કંઈક એવું હતું કે એનો દરિયો કિનારો પાર કરવા માટે શ્રીફળ ચડાવ્યું અને ચૂંદડી ચડાવી ખૂબ અગત્યની હતી, અને એવા મહાન વેપારી જગડુશા એ શ્રીફળ ચડાવતા નથી, ચૂંદડી ચડાવતા નથી, એટલે એમના વહાણ ડોલવા માંડે છે. અને પછી એમને અહેસાસ થાય છે કે મેં ભૂલ કરી છે, અને માતાજીની સમક્ષ શ્રીફળ ચડાવે છે. તો માતા એમના વહાણને તારી લે છે, ત્યાંથી જ તેમને વહાણવટી સધી તરીકે ઓળખાય છે. પછી શેઠ જગડુશા મંદિરમાં દર્શન કરવા જાય છે, તો 300 સીડી ચડતા ચડતા જ કંઈક 501 સીડી હશે ત્યાં થાકી જાય છે, અને માતાજીને આરાધના કરે છે કે હું એક તમારા માટે નીચેના સીડી ચડ્યા વગર નીચેના સ્થાન પર મંદિર બનાવું અને તમે ત્યાં નિવાસ કરો. માતાજી એમને એવું કહે છે કે તમે પોતાની બલિ આપો તો જ હું નીચે આવીશ. અને જગડુશા તૈયાર થઈ જાય છે અને હર્ષદમાં ફરતી હર્ષદ થાય છે અને નીચે આવીને બિરાજમાન થાય છે. તો આ કંઈક મિયાણી બંદર વિશે અને ત્યાં હર્ષદ માતા વિશેના પ્રશ્નો હતા જે પૂછાઈ શકે એવા હતા. તમે નજીકમાં જો પોરબંદરમાં તો એક રાણાવાવ સ્થળ આવેલું છે, તો રાણાવાવ પાસેની એક ગુફામાં જામવતીનું ભૈરું આવેલું છે. તો જામવતી પણ શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની હતા, અને અહીં ભીમ 11 દિવસે મેળો ભરાય છે. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. કૃષ્ણ ભગવાને જામવતી સાથે લગ્ન કર્યા હતા અને અહીં ભીમ 11 દિવસે મેળો ભરાય છે. રાણા વાવ અને જામવતીની ગુફા ત્યાં આવેલી છે. અહીં હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, તે પણ એક અગત્યનો પ્રશ્ન છે. હવે આગળ પોરબંદરમાં જોઈએ તો વિસાવાડા, જે વિશાંત ભગતે શ્રી કૃષ્ણના દ્વારકા જેવું જ એક મંદિર બનાવ્યું છે, એ વિસાવાડા ખાતે આવેલું છે. તો આપણે જોયું કે જેવી રીતે શંખાસુર રાક્ષસથી લોકો ત્રાસી ગયા હતા અને કૃષ્ણ ભગવાને 6 સુધી આરાધના કરીને અંબા માતાની આરાધના કરી હતી અને હર્ષદ માતા ખુશ થયા હતા, એમના પર પ્રસન્ન થયા હતા, અને ભગવાન કૃષ્ણએ પોતાના હાથે એવું મંદિર બંધાવ્યું હતું. તે એવું જ કંઈક બીજું દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને મંદિર બંધાવ્યું હતું, અને એ છે સોમનાથ. સોમનાથ એ સૌથી જૂનું જ્યોતિર્લિંગ કહેવાય છે, જેનું સૌથી પહેલાં ચંદ્રએ ચાંદીનું, પછી શ્રી કૃષ્ણ ભગવાને સુગરનું, અને એના પછી સોલંકી વંશના રાજા આપણા ભીમદેવ પહેલાંએ પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. તો આ પણ પ્રશ્ન વારંવાર પૂછાયો છે. ભીમદેવ પહેલાંનો પ્રશ્ન આ વખતે ડીવાયસોની પેલીમાં પૂછાઈ ગયો હતો. એવા જ એક રાક્ષસ હતા નરકાસુર, એમનો વધ કરીને કેદ કરેલી 16,000 કન્યાઓને મુક્તિ આપી હતી શ્રી કૃષ્ણ ભગવાને. તો નરકાસુર રાક્ષસના વધ કરીને 16,000 કન્યાઓને મુક્તિ આપી હતી. તો હવે થોડાક પરીક્ષાલક્ષી શ્રી કૃષ્ણના યાદમાં કંઈક મેળાઓ થાય છે, જેમાં અગત્યના મેળા છે શામળાજી અને માણેક ઠારીનો મેળો. તો આને આપણે થોડાક ડિટેલમાં જોઈ લઈએ. શામળાજી અને માણેક ઠારીનો મેળો. હવે શામળાજી તો આદિવાસી જીવન સાથે સંકળાયેલો મેળો છે. મેસ્વો નદીના કિનારે આવેલું છે શામળાજી, સૌથી લાંબો ચાલતો મેળો છે. આ મેળાની શરૂઆત દેવઉઠી 11 થાય છે અને 21 સુધી આ મેળો લાંબો ચાલે છે. આદિવાસી જીવનસાથી પસંદગીનો મેળો પણ આને કહેવામાં આવે છે. આ મેળામાં ગુજરાતમાં નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતથી મોટા ભાગના લોકો અહીંયા મેળો જોવા આવે છે. એમાં મુખ્યત્વે આદિવાસીઓ છે. અહીંયા કાળિયા બાવજી એટલે કે શામળાજીમાં ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આદિવાસીઓ તેમને કાળિયા બાવજી તરીકે પૂજે છે. હવે આ મંદિર પાછળ પણ એક કથા રહેલી છે. તો જેમ કહેવાય છે કે બ્રહ્માંડના સર્જનાર બ્રહ્મા છે, તે બધા મંદિર બનાવતા હતા,
અને સતયુગમાં બ્રહ્માજીએ આ મંદિરનું નિર્માણ કરેલું છે એવું માનવામાં આવે છે. હવે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને એકવાર કહ્યું કે આટલી બધી વસ્તુ હું બનાવું છું, તે એક વસ્તુ હું ઉપર ના લઈ જાઉં. તો વિષ્ણુ ભગવાને કીધું કે હું તમને આજ્ઞા આપું છું કે એક વસ્તુ તમે બ્રહ્માંડમાં લઈ આવી શકો, પણ એના માટે તમારે એક મારું મંદિર તમારે બનાવવું પડશે. તો મારું મંદિર તમે એક બનાવો, ગદાધરપુરીનું ગદાવાળું મંદિર, અને રાત સુધી પહેલાં પૂરું થઈ જાય તો તમે એને બ્રહ્માંડમાં લઈને આવજો. અને બ્રહ્માજી વિલીન થઈને શામળાજીનું મંદિર બનાવવા માંડ્યા. અને સવારે સૂર્ય થઈ ગયો, વિષ્ણુ ભગવાને એવું કીધું હતું કે ભાઈ સૂર્ય થાય એના પહેલાં તમારે મંદિર રચના પૂરી કરો. પછી વિષ્ણુ ભગવાને આવીને કીધું કે તમે શરત હારી ગયા છો એટલે આ મંદિરને એની જગ્યાએ જ રહેવા દો. ટૂંકમાં કહેવાનું એમ છે કે સતયુગમાં નિર્માણ પામેલું એવી માન્યતા છે અને આ મંદિર ખુદ સ્વયં બ્રહ્માજીના હસ્તે બનેલું છે. આ મેળામાં યંત્ર મંત્ર તંત્ર વગેરેની સાધના કરવા જોગીઓ અને ભુવાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રણઝણિયું અને પેંજણિયું ગીત ગવાય છે. આ બી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. રણઝણિયું અને પેંજણિયું ગીત ગવાય છે. કાર્તિકી સુદ પૂનમમાં નામ દિવસે મેસ્વ નદીમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. લોકો સ્નાન કરી ભજન કીર્તન દ્વારા પોતાના ઈષ્ટ શામળાજી કાળિયા બાવજીને પ્રસન્ન કરવા પ્રયત્નશીલ રહે છે. આ સિવાય શ્રી કૃષ્ણની યાદમાં અને પરીક્ષામાં પૂછાય એવો બીજો મેળો છે, માણેક કઠારી પૂનમનો મેળો. તો ખેડા જિલ્લાના ડાકોરમાં આસો સુદ પૂનમ એટલે આપણી શરદ પૂર્ણિમા, ખેડા જિલ્લાના ડાકોરમાં આસો સુદ પૂનમ એટલે આપણી શરદ પૂર્ણિમાના દિવસે માણેક ઠારી પૂનમનો મેળો ભરાય છે. આ એ જ દિવસ છે જ્યારે ઘરે ઘરે દૂધ પૌવા ખવાતા હોય છે. તો માણેક એટલે હીરો જે કૃષ્ણ ભગવાનના મુગટમાં ઘડાય છે, એટલા માટે જ આ મેળાને માણેક ઠારી પૂનમનો મેળો કહે છે. ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટા તીર્થોમાંનું એક છે. અહીં જ એની નજીક જ કંઈક ગળતી મહી અને ગળતી નદી મિલન થાય છે અને ગળતેશ્વર મહાદેવ આવેલું છે. હવે પૌરાણિક કથા પ્રમાણે મથુરામાં જરાસંઘને 18 વખત હરાયા પછી કાલયવને મથુરા પર ચઢાઈ કરી ભગવાન શ્રીકૃષ્ણે પોતાની દૂરદર્શિતાથી અને યાદવોનો સહાર અટકાવવા માટે મથુરાનું રણ મેદાન છોડ્યું અને દ્વારકામાં આવીને વસવાટ કર્યો. આ સમયથી જ તે રણછોડ તરીકે ખ્યાતિ પામ્યા હતા તેવી એક માન્યતા છે. ડાકોરમાં નો બોડાણો ભક્ત ભગવાન રણછોડનો અનન્ય ભક્ત હતો. વજેસંઘ બોડાણો 60 વર્ષ સુધી દર છ વર્ષે અહીં તેમની દર્શનના માટે આવતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા. હવે એમાં એવું હતું કે વજેસંઘના સપનામાં શ્રી કૃષ્ણ ભગવાને તેમને ગાડું લઈને બોલાવ્યો હતો. તો ભગવાન ગાડામાં બેસે અને વજેસંઘ તો વૃદ્ધ થઈ ગયો હતો, ગાડું ચલાવે તો ઘણો સમય થાય, એટલા માટે જ ભગવાને કીધું કે તું ગાડામાં બેસ અને હું ગાડું ચલાવું. અને ભગવાન ગાડું ચલાવે છે અને આગળ જઈને એક કે બે દિવસમાં જ એ આખી મૂર્તિ લઈને જતા રહે છે અને મૂર્તિને ગોમતી તળાવમાં નાખી દે છે. હવે બ્રાહ્મણોને આ વસ્તુ ખબર પડી જાય છે. તો મહિના પછી એની મૂર્તિ શોધવા બ્રાહ્મણો નીકળે છે. બ્રાહ્મણો બોડાણાને ઢોર મારે છે. તો બોડાણો એમ કહે છે કે હું તમને મૂર્તિ પાછું આપીશ નહીં. બોડાણાને એ ગોમતી નદીમાં ગોમતી તળાવમાં મૂર્તિ સંતાડી હોય છે. તો બ્રાહ્મણ એની ભારોભાર વસ્તુ માગે છે અને ભગવાન એક ખાલી વાડી એ મૂર્તિની સામે તોલે છે અને વાડીમાં મૂર્તિ તોળાય છે અને ત્યાં જ બોડાણાનું મૃત્યુ પણ થઈ જાય છે. આમ તો ડાકોરમાં દર પૂનમે આ મેળો ભરાય છે, પરંતુ સૌથી મોટો મેળો આ શરદ પૂર્ણિમાનો દિવસે માણેક ઠારીનો મેળો કહેવાય છે. એવું કહેવાય છે કે આ દિવસે એ જ વદેસંગ બોડાણાએ ગાળામાં લાવેલા રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય છે, માટે તેમને રેશમી વસ્ત્રો
અને કિંમતી અલંકારોથી શણગારીને રૂપિયા 1.25 લાખનો મુગટ માણેકવાળો પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત તમને એક બીજો પ્રશ્ન કહી દઉં કે દ્વારકાનું મંદિર કોણે બંધાવ્યું હતું, તો મરાઠા ગોપાળરાવ એ આ દ્વારકાનું મંદિર બંધાવ્યું હતું. મરાઠા ગોપાળરાવે આ દ્વારકાનું મંદિર બંધાવ્યું હતું. શ્રી કૃષ્ણના પુત્ર હતા પ્રદ્યુમન અને એમનો પુત્ર હતો અનિરુદ્ધ. તો અનિરુદ્ધને અનુલક્ષીને પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અનિરુદ્ધ શ્રી કૃષ્ણના પૌત્ર કોણ હતા. તો અનિરુદ્ધ સોનિતપુરના અસુર રાજા બાણની પુત્રી ઉષા સાથે પરણ્યા હતા. આ લગ્નનો પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં ઓકારણ અથવા ઉષારણ તરીકે જાણીતો છે. અગત્યનું છે પ્રશ્ન, એટલા માટે હું તમને કહી દઉં છું કે ઉષારણ બહુ વાર પૂછેલું. ઓકારણ ઉષારણ અને આપણા એવા બાણભટ્ટ પ્રેમાનંદે એની પુસ્તક મતલબ ઓખારણ લખેલું છે, એ પુસ્તક તરીકે હાલ બી તમે માર્કેટમાં જાઓ તો મળી રહે છે. અને તેને ચૈત્ર મહિનામાં ગાવાની એક મહિમા રહેલી છે. હવે શ્રી કૃષ્ણને જામવતીથી એક પુત્ર થયું હતું જેનું નામ હતું સાંબ, અને સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે વિવાહ કર્યો હતો. તો આ કંઈ કે પહેલો ભાગ છે. હજી બી આદ્ય અનુસૃતિ પ્રમાણે ઇતિહાસ અને ઘણા મેળા, પલ્લીનો મેળો અને રવેચીનો મેળો જે મહાભારતને પાંડવને અનુલક્ષીને ગુજરાતમાં છે તે બાકી છે. તો અમારી સાથે જોડાઈ રહો, શેર કરો અને થેન્ક યુ. જય હિન્દ. પછી વિષ્ણુ ભગવાને આઈને કીધું કે તમે શરત હારી ગયા છો.